આપ તમામ લોકોને યાદ હશે થોડાક દિવસ પહેલાં ફ્રાન્સમાં એક વિમાન પકડાયું અને વિમાનની અંદર બે નંબરમાં અમેરિકા જવાનું રીતસરનું ષડયંત્ર પકડાયું ત્યારે ચર્ચા હતી કે એમાં કોણ હશે કયા લોકો હશે પણ હવે સ્પષ્ટ થયું છે એ ફરજીવાળામાં એ કબૂતરબાજીમાં આપણા જ હવે તો કહેતા પણ શરમ આવે છે કે આપણા ગુજરાતી કારણ કે એ નફટો આપણા ગુજરાતને જમીન ગુજરાતની જમીન વેચીને આપણા દેશમાંથી ભાગવા માગે છે જમીન વેચી રૂપિયા ખવડાવી બે નંબરમાં જવા માગે છે અને અનેક દલાલો એજન્ટો છે જે આ કબૂતરબાજી કરે છે અને ફ્રાન્સવાળા રેકેટમાં સ્પષ્ટ થયું છે સીઆરડી ક્રાઈમ કે જે આની તપાસ કરે છે એને બારીકાઈથી તપાસ કરી તો ચૌદ જેટલા એજન્ટો આપણા ગુજરાતના મળ્યા એમના સામે નામજોગ ફરિયાદ નોંધાઈ તપાસમાં ખુલ્યું છે કે આ ચૌદ એજન્ટોએ છેલ્લા દોઢ વર્ષમાં આઠસો ગુજરાતી સહિત પંદરસો લોકોને ગેરકાનૂની રીતે અમેરિકામાં મોકલ્યા છે આ એજન્ટો મહેસાણા અમદાવાદ ગાંધીનગર મુંબઈ અને દિલ્હીના છે ખાલી ડિસેમ્બર મહિનામાં જ આ ચૌદ એજન્ટોએ આપણે ઠંડી 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 કરીને ઘરમાં લપાઈ રહ્યા રાતે બાર વાગ્યા પછીની ફ્લાઇટમાં આ જ એજન્ટોએ ડિસેમ્બર મહિનામાં છસો લોકોને બે નંબરમાં મોકલ્યા છે માનવ તસ્કરીની આશંકામાં જે પ્લેન રોકાયું હતું એની અંદર અનેક પર્દાફાશ થયા છે અને એ હકીકત છે કે માત્ર ને માત્ર બે નંબરમાં જવા માટે જ આખું આ ચાર્ટર કરાયું હતું અને એમનો ધ્યેય પણ મેક મેક્સિકો થઈને ગેરકાયદેસરથી અમેરિકામાં જવાનો હતો આ લોકોએ વ્યક્તિ દીઠ સાઠથી એંસી લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું અને જો કપલ હોય તો એક કરોડ પચીસ લાખ એક કરોડ પચીસ લાખથી દોઢ કરોડની રકમ નક્કી કરાઈ હતી મેક્સિકોમાં માફિયાઓની મદદથી આ એજન્ટોની ગેંગે પેસેન્જરોને અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવતા હતા જો કે અહીંયા રૂપિયાની લેવડ દેવડ થાય એ પહેલાં જ આ પડદો પડદાફાસ થયો આખો રેકેટ સામે આવ્યું હવે એ બધા એજન્ટોને ફરિયાદ નોંધ્યા બાદ પકડવાનો સીઆરડી ક્રાઇમ પ્રયાસ કરી રહી છે કોઈ હાથમાં લાગતા નથી એબીપી અસ્પિતાલની ટીમ પણ ગઈ તો ભાર્ગવ નામના એક વ્યક્તિ હતા ભાર્ગવ ભાર્ગવ દરજી એમની માતાનું કહેવું છે કે મારો દીકરો તો નિર્દોષ છે જ્વેલરીનો ઓર્ડર લેવાનું કામ કરે છે કબૂતરબાજી ક્યારે ના કરી શકે એવી જ રીતે કલોલના પિયુષ બારોટની પણ સંડોવણી આવી તો પિયુષ બારોટ કલોલના વખારીયા નગર વિભાગ બેમાં આલીશાન બંગલો ધરાવે છે જમીન લેવેચનું કામ કરે છે એમના માતાશ્રીનું કહેવું છે કે ચાર દિવસથી દીકરો ઘરે આવ્યો નથી સીઆરડી ક્રાઇમે મહેસાણાના બે એજન્ટોના પણ નામ ખોલ્યા છે કડીના ચંદ્રેશ પટેલ અને સાલડીના કિરણ પટેલ આ બંને હવે ફરાર છે ઘરે તાળું છે કોઈ બોલવા તૈયાર નથી આ તપાસમાં શિયાળી ક્રાઈમની ફરિયાદમાં કલોલમાં રહેતા બિરેન પટેલનું નામ પણ સામે આવ્યું છે બિરેન પટેલ પાર્ક સોસાયટીમાં રહે છે શુક્રવારથી તેઓ પરત ફર્યા નથી અને વસંત વિહાર સોસાયટીમાં રહેતા સંદીપ પટેલ સહિતના એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે પાડોશી મુજબ બે મહિના પહેલાંથી સંદીપ અહીંયા રહેવા આવ્યો તો મૂળ નંદાસણનો વતની છે આખું રેકેટ કેવી રીતે ચાલે છે અગાઉ પણ આપણે ચર્ચા કરી છે પણ વારંવાર ચર્ચા કરવી જરૂરી છે મહેરબાની કરીને બે નંબરના રસ્તેથી ના જશો આ એજન્ટો તમને ફસાવે છે આપણા અનેક પરિવારોના જીવ ગયા છે અનેક પરિવારોની જમીન ગઈ અનેક પરિવારોના રૂપિયા ગયા છે એટલે ચર્ચા કરવા માટે ફરી એકવાર પાર્થેશભાઈ ઠક્કર મારી સાથે જોડાય છે કેનેડિયન સરકારના માન્ય ઇમિગ્રે ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ છે જગદીશભાઈ વ્યાસ વિદેશી બાબતોના નિષ્ણાત છે જગદીશભાઈ અગાઉ પણ તમારી સાથે વાત કરતો હતો અને તમે એજ્યુકેશન પર્પઝથી જનારા વિદ્યાર્થીઓની વાત કરતા હતા પણ સાચું કહું અને એકદમ પ્રમાણિકતાથી કહું આપણા નવ્વાણું ટકા છોકરાને ભણવા જવું નથી તેઓ જવું છે એટલે એડમિશન લેતા હશે કદાચ એડમિશન તો સાચું લે છે પણ એમના મા બાપથી લઈ તાજો જન્મેલો છોકરો બે બે મહિના ચાર ચાર મહિના એમને પણ આવી રીતે આપણા જ એજન્ટો લઈ જાય શું કારણ અને આવા એજન્ટોને ઓળખવા કેવી રીતે ભાઈ આ સાચો છે ખોટો છે રોનકભાઈ આ આપે કહ્યું એમ કે વારંવાર આ બાબતની ચર્ચા કરવી ડિબેટ કરવી બહુ જ જરૂરી છે હું એમ માનું છું કે એક ડિબેટમાંથી એક બે પાંચ લોકોના આંખ ખુલે અને પોતે સતર્ક થઈ જાય તો આપણું આ આપણી સેવા કહેવાય હવે મૂળ વાત એ છે કે તમે કહ્યું એમ કે એ લોકોને ભણવું નથી બીજું કે સ્ટુડન્ટ વિઝા મળવા સહેલા પણ નથી જો ભલે એક લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓને મળે છે પણ અહીંની એમ્બેસી સેનેટ આ એમ્બેસી કોન્સ્યુલેટ પાસે તો કઈ કઈ યુનિવર્સિટી કેટલી છે કઈ ફોર્ચ્યુઅન્ટ છે કેવી છે એ બધી ખબર પડે છે એટલે શું કરે છે કે વિઝિટર વિઝા ટ્રાય કરે છે હવે અત્યારે વિઝિટર વિઝા નવ નવ દસ દસ મહિના સુધી તારીખ મળતી નથી એટલે ધીરજ રહેતી નથી એટલે આ જે કહેવાતા લે ભાગુ એજન્ટો આ વસ્તુને બરાબર સરસ રીતે ગોળી ખવડાવે છે કે ભાઈ અમે તમે આ રીતે મોકલી આપીએ તમારી પાસે આખી અમારી પાસે ચેનલ તૈયાર છે અને અહીંથી દુબઈ જેવું સહેલું છે દુબઈના વિઝા મેળવવા પણ સહેલા છે એટલે એલમ જ કહે છે કે તમને દુબઈ લઈ જઈશું અને દુબઈથી પછી બીજું કે દુબઈ એવો ફ્રી કન્ટ્રી છે કે ત્યાંથી દુનિયાના લગભગ બસો દેશોની અંદર આરામથી દરરોજ ફ્લાઇટો જતી હોય છે એટલે ત્યાંથી આ રીતે ચાર્ટર ફ્લાઇટ લઈને આપણે બધી ખબર છે શું થયું હવે થાય છે એવું કે પહેલાં એવું હતું કે મેક્સિકોના વિઝા લઈને મેક્સિકોથી જતા હતા હવે મેક્સિકોના વિઝા મેળવવા મુશ્કેલ થઈ ગયા છે બીજું કે કેનેડાથી જતા હતા હવે કેનેડાએ પણ આપણે ભારત સાથેના સંબંધો થોડા ખાટા થયા છે એટલે ત્યાંથી પણ ઓછું થઈ ગયું છે એ લોકોના વિઝા આપવાની સંખ્યા ઓછી થઈ ગઈ છે અહીંયા એમના કોન્સ્યુલેટમાં એમ્બેસીમાં એમના એમ્પ્લોઈઝ પણ ઓછા થઈ ગયા છે એટલે હવે આ લોકો એક સ્ટેપ આગળ બુદ્ધિ વાપરે છે કારણ કે એસી લાખ રૂપિયા કે સવા કરોડ દોઢ કરોડ રૂપિયા એટલા બધા પૈસા છે કે આખી પોતાની ચેઇન ઊભી કરી શકે એમ છે કે એક દુબઈનો એજન્ટ છે આપણે ભારતના એજન્ટ છે આપણા જે આ પકડાયા એ તો હજી બહુ પ્રાઇમરી લેવલના છે એમની તો ખાલી કામ એટલું જ હોય છે કે ભાઈ આપણા ગામડાના અમુક છોકરાઓને તૈયાર કરો મીઠી મીઠી વાતો કરી અને એમને કરાવો જઈ આવો એ પછી એના માસ્ટર એજન્ટ હોય કે જે મુંબઈ કે દિલ્હી કે એ રીતે બેઠેલા છે એ લોકો પાછા આ રીતે દુબઈ સાથે ચેઇન કરે છે અને દુબઈથી આ રીતે નિકર આગવા જેવું હવે નિકર આગવા તમે મેપની અંદર જુઓ તો નિકર આગવાથી ગોટામેલા થઈ અને મેક્સિકો બાય રોડ જઈ શકાય છે આખું લેન્ડ છે અને એકવાર ત્યાં મેક્સિકો ગયા પછી ત્યાં આગળ તમે બસ દ્વારા ડ્રાઈવ એક ત્રણ હજાર કિલોમીટર છે ના એકચુઅલી આ ત્રણ હજાર કિલોમીટર છે એટલે ત્રીસ ચાલીસ કલાકની મુસાફરીમાં તમે મેક્સિકો પહોંચી શકો છો આ વસ્તુ બહુ જ કોમન છે એ જ રીતે ગોટામેલા હવે એ બધા દેશો એવા છે કે આજે ગોવાના વિઝિટર વિઝા ત્યાં આગળ ઓનલાઈન મળે છે અને ફક્ત સાઠ સિત્તેર ડોલરમાં મળે છે એ જ પ્રમાણે ગોટામેલા જેના વિઝા પણ એ પચાસ ડોલરમાં મળે છે એટલે ચાર હજાર રૂપિયામાં એટલે એટલી બધી સગવડ ઊભી કરી દીધી છે કે જનારાને એમ જ લાગે કે આપણા માટે આખી સિકવન્સ તૈયાર જ છે અને મેક્સિકોથી અંદર કાયદેસર રીતે જ અંદર ઘુસાડે છે એટલે જેવા અમેરિકામાં પકડાય એટલે ખબર પડે કે કાં તો એમનો વિઝા ખોટો છે કાં તો એમ એમના ડોક્યુમેન્ટ્સ ખોટા છે કાં તો બધું જ ફોરજી છે પણ એ વખતે એ લોકોને પોપટની જેમ પઢાવેલા હોય છે કે જે લોકો નોન ગુજરાતી છે અથવા પંજાબી છે એ લોકોને એમ કહેવામાં આવે છે કે અમે ખાલિસ્તાની છે એટલે અમારી અમારી લાઈફ અત્યારે ડેન્જર છે એ જ પ્રમાણે ગુજરાતીઓને એવું કહેવામાં આવે છે તૈયાર કરીને કે ભાઈ અમે અમારા ગામની અંદર છે પણ અમારે વિધર્મી અથવા તો બીજી જ્ઞાતિના લોકો સાથે અમે લગ્ન કર્યા છે દીકરા છે એટલે અમને અમારા ગામમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે અમારી લાઈફ થ્રેટનિંગ થઈ ગઈ છે આમાં અમને જીવવું મુશ્કેલ થઈ ગયું છે એટલે દયાની રીતે પોલિટિકલ એસાઇનમેન્ટ કરીને અમારે આવવું છે અને ત્યાંના વકીલો પણ આ બધું તૈયાર છે કારણ કે જે એંસી લાખ રૂપિયા સ્પ્રેડ થાય છે એની અંદર આ બધી વસ્તુ બહુ જ સારી રીતે થઈ ગઈ છે એટલે હવે થયું છે શું કે હવે એ જ કહ્યું છે કે ઓફિશિયલ જવામાં મજા છે જ નહીં તમને વિઝા મળશે જ નહીં તમે લાયક જ નથી તમારી પાસે એટલું બેલેન્સ નથી હવે પાછું રિવર્સમાં શું થયું કે હવે જ્યારે પકડાયા છે એ લોકોને આપણા ક્રાઇમ ડિપાર્ટમેન્ટે ખૂબ સારી કામ કર્યું છે અભિનંદન આપું છું અને ખરું ઘણું બધું ત્રણ ચાર દિવસમાં એ લોકોએ રિસર્ચ કરેલું છે હવે એ લોકોને એમ કહેશે કે ભાઈ અમે પૈસા આપ્યા જ નથી કારણ કે જો એ એ લોકો એમ કહે કે અમે ત્રીસ અડધા પૈસા આપ્યા છે કે આટલાય આપ્યા છે તો એ પહેલો સવાલ એ આવે કે તમે એ પૈસા ક્યાંથી લાવ્યા કઈ રીતે કર્યા અને કોણે આપ્યા કઈ રીતે આપ્યા પણ ક્રાઇમ ડિપાર્ટમેન્ટે આવા એજન્ટોના બધા ડેટા મેળવી શકે છે ઇઝીલી કોની સાથે શું વાત થઈ છે એ કહી શકે છે કોણ દુબઈનો એજન્ટ છે એ પણ ખબર પડી શકે છે કોણ એમનું સિકવન્સ નહીં છે ત્યાંથી મેક્સિકો છે એટલે આ એક સિકવન્સ આખી પકડાય છે પણ કમનસીબની વાત એ છે કે જ્યારે આવા કેસીસ બને ત્યારે જ આપણને ખબર પડે છે જ્યારે કોઈ પકડાય છે અથવા કોઈનું મૃત્યુ થાય છે ત્યારે જ આપણને આ બધા ખબર પડે છે પણ આપણે દર વખતે નવા નવા ચેપ્ટર ઊભા થયા કરે છે બાકી અમેરિકામાં દાખલ થવું એટલે એ વર્ષોથી ચાલે છે ગેરકાયદેસર વર્ષોથી લોકો ગયા છે જુદા જુદા પરંતુ હવે એક હદની વધારે થઈ ગયું છે કે એક સાથે ત્રણસો જણને તમે આઠસો આઠસો બાર મોકલે એક જાતનું કંટ્રોલમાં નથી રહ્યું હવે પાર્થેશભાઈ આપની જોડેથી જાણું છું આખું પ્લેન પર આ બે નંબરિયાઓના કારણે પ્રમાણિક જે ખરેખર જવાવાળા છે એમને વિઝા મેળવવામાં કેટલી સમસ્યા થાય છે કારણ કે હું જાણું છું મારી હું તો પટેલ છું એટલે અમારો તો એમ કે ભાઈ પટેલ લખેલો તો પાસપોર્ટ ફેંકી જ આપેલો એઝ એમ્બેસીવાળો આમના કારણે આપણા લોકોનું નામ કેટલું ખરાબ થાય છે અને જે પ્રકારે પોતાની જાતને બચાવવા માટે એવી દલીલ કરવી કે હિન્દુસ્તાનમાં મારી ઉપર દબન થતું હતું આ લુચાઈ અને આ લુચાઓના કારણે આપણે આપણો દેશ કેટલો બદનામ થાય છે વેલ હું એટલું ચોક્કસ કહીશ કે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ એપ્લિકન્ટની જે પણ વિઝા એપ્લિકેશન હોય વિઝિટર વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા હોય ને પણ દેશમાં હોય એ એના ઇન્ડિપેન્ડન્ટ મેરિટ ઉપર અસર્સ થાય છે એટલે તમારી સરનેમના કારણે તમારા વિઝા રિજેક્ટ થાય એ માનવું એ તમારી ભૂલ છે બિલકુલ એવું છે જ નહીં કે તમારી એપ્લિકેશન તમારી સરનેમ કે તમારા કોઈપણ પ્રકારના બેકગ્રાઉન્ડ કે તમારી કમ્યુનિટી એના કારણે રિજેક્ટ થશે એવું થતું નથી તમે ઇન્ડિપેન્ડન્ટલી તમે જો એલિજિબલ કેન્ડિડેટ છો તો તમને વિઝા મળશે જ પણ એટલું ચોક્કસ છે કે એ મને પણ એક ઇન્ડિયન તરીકે બહુ દુઃખ થાય છે કે આપણા લોકો બીજા દેશમાં જઈને અને એવું કહે કે ભાઈ મારી મારી ઉપર જોખમ છે મને ત્યાંની ગવર્મેન્ટ સામેથી રિસ્ક છે એ કોઈપણ પ્રકારના રીઝન્સ ક્રિએટ કરશે ટેકનિકલી ભારતની જે છબી છે બીજા દેશોમાં ઇન્ટરનેશનલ લેવલે એ આ લોકો બગાડતા હોય છે અને એ વાત સાચી છે બિકોઝ અસાયલમ મેં આગળ પણ સમજાયેલું છે એ પ્રમાણે કે એ જે જો લેવાનો પ્રયત્ન કરશે તો એમાં ડેફિનેટલી એવું બનશે કે એમાં ઇન્ડિયા માટે એમને ખરાબ લખવું પડશે તો એ લખશે એ આપણા માટે સારી વાત નથી ખેર હવે એમની સપરંડી મારો વિષય તો નથી એટલે હું ક્યારે એમાં કમેન્ટ નથી કરી શકતો પણ હું એટલું ચોક્કસ કહીશ જેટલા પણ લોકો ફોરેન જવા કોઈપણ રીઝનથી માંગે છે તમે સીધા રસ્તે અને તમે તમારી પ્રોફાઇલ પ્રોપર બનાવીને જશો તો તમને કોઈ તકલીફ નહીં પડે વિઝા લેવામાં અને એ પછી તમારે નક્કી કરવાનું છે કે તમારી દેશમાં આગળ સેટલ થવું છે રહેવું છે કે વોટ એવર યુ વોન્ટ ટુ ડૂ સો વિઝા મળી શકે છે તમે એલિજિબલ છો તો જેમ આગળ વાત થઈ એમ કેનેડા હું તમને એટલું જ કહીશ કેનેડાના વિઝિટર વિઝા પણ અત્યારે મળે જ છે તમારો જો તમે એલિજીબલ છો તમારા તમારી એપ્લિકેશન તમારી પ્રોફાઇલ પ્રોપર છે તમે બધા પેરામીટર્સ પાસ કરો છો તો કેનેડા અત્યારે પણ વિઝિટર વિઝા આપી જ રહ્યું છે હા તમારી પ્રોફાઇલમાં તમે હમણાં પાંચ લાખ રૂપિયા કે દસ લાખ રૂપિયા નાખીને તમે વિઝા એપ્લિકેશન વિઝિટર વિઝાની નાખી દીધી અને તમારું કેનેડામાં કોઈ રહેતું નથી તમે એવું કહેશો કે મારે છ મહિનાથી આ ફરવું છે નોબડી વિલ બિલીવ ઇન યુ એ વિઝા રિજેક્ટ જ થશે અને મોટાભાગના જે આ એજન્ટો છે એ ઘણી બધી વખત મેં એવું પણ જોયું છે મારી પાસે એવા કેસીસ આવતા હોય છે કે વિઝિટર વિઝા કોઈને એવું હોય કે ના પહેલાં વિઝિટર વિઝામાં ટ્રાય કરવો છે તો એક એવરેજ બિલો ક્વોલિટી એપ્લિકેશન બનાવીને એના કેનેડાના વિઝિટર વિઝા કદાચ રિજેક્ટ પણ કરાવશે અને પછી એને આ બાજુ ડાયવર્ટ કરશે બિકોઝ અલ્ટિમેટલી એ એ પણ એક બિઝનેસમેન છે તમે એવું સમજી શકો છો ભલે ખોટું સચું દેટ્સ ફાઇન પણ એ બિઝનેસમેન છે એટલે એનો એનો પ્રોફિટ જોશે પણ તમારે તમારી કરિયર જોવાની છે તમારે તમારી લાઈફ જોવાની છે મેં આગળ પણ કીધું એમ આપણે એક એક શર્ટ ખરીદીએ તો પણ ચાર વાર ટ્રાયલ લઈએ છીએ બધું ચેક કરીએ છીએ તો તમે આખે આખી તમારી જાતને ઉપાડીને બીજા દેશમાં મૂકો છો જે વેન યુ આર શિફ્ટિંગ યોર સેલ્ફ વેન યુ આર માઇગ્રેટિંગ તો એમાં ત્યાં જઈને તમારી સાથે શું થશે કે તમે શું કરશો એનો રિસર્ચ તો કરવો જોઈએ ને પાર્થેશભાઈ ઘણા લોકો આ બે નંબરમાં ગયા એમની સક્સેસ સ્ટોરી દુનિયાભરની વાર્તા કરે સારા સો સારા ગાડીના ફોટા તે બધું મૂકી મોલ બોલ કોઈની મોટલ બોટલ જોડે પડાવી એ સક્સેસ સ્ટોરી કદાચ એ જ કારણ છે કે લોકો જમીન વેચીને પણ જાય છે અને આપણે તો વેપારી છીએ ખરેખર નફો નુકસાન છે હશે એમાં આ દોઢ કરોડ રૂપિયા જમીન વેચી જવામાં કે પછી દોઢ કરોડનું રોકાણ અહીંયા કરવામાં ત્યાં કેટલી તકલીફ છે ને જો નહીં સમજાવીએ ને તો આપણે ખોટો ધંધો કરતા જ રહીશું લૂંટાતા જ રહીશું વાત તમારી સાચી છે રોનકભાઈ હું એવું નહીં કહું કે દોઢ કરોડ અહીંયા હોય તો એ વ્યક્તિ ફોરેન ના જ એવું નથી અહીંયાથી એ લોકો યુએસમાં એક ઈ બી ફાઈ કરીને કેટેગરી છે જેમાં નવ લાખ ડોલર અને વન પોઈન્ટ ફોર મિલિયન ડોલર્સ એટલે કે ઓલમોસ્ટ બાર કરોડ રૂપિયા થયા કે તેર કરોડ રૂપિયા થયા એ રોકીને પણ ફોરેન જાય છે લોકો વિચ ઇઝ એબ્સોલ્યુટલી લીગલ વે ટુ ડુ ઇટ એટલે એવું બિલકુલ નથી કે ત્યાં પૈસા હોય તો જવાય કે ના જવાય એ તમારી ઇન્ડિવિજ્યુઅલ ચોઈસ છે પણ હા તમે આટલા પૈસા કોઈ ખોટી ચેનલ ઉપર નાખીને વેસ્ટ કરીને તમે ત્યાં જઈને એક એક નામ વગરની બેનામી જિંદગી જીવશો બિકોઝ તમારી કોઈ આઈડેન્ટિટી નથી તમે એ કન્ટ્રીમાં ઇલિગલ છો તો એ સોદો બહુ નુકસાનનો છે અને એ ત્યાં જઈને જ ખબર પડે છે ત્યાં ગયા પછી જ ખબર પડે છે કે તમે કેટલી મોટી ભૂલ કરી છે પણ આ બધા તો એવું કે ત્યાં પીઆર બની જાય કેનેડાવાળો મારો મિત્ર કે ભાઈ આપણા પીઆર બની જાય ગયો ત્યારથી કે ગયો ત્યારથી કે મારા પીઆર આવી જવાના પીઆર આવી જવાના પેલા અમેરિકામાં ગયેલા કે મારું ગ્રીન કાર્ડ બની ગયું ખરેખર શું હોય જો યુએસમાં તમારે ગ્રીન કાર્ડ લેવું હોય સીધી રીતે આટલું ફાસ્ટ તો તમારે કોઈ અમેરિકન સિટીઝન સાથે મેરેજ કરવા પડે તો પોસિબલ બને કે યુએસમાં તમે ઇન્વેસ્ટ કરો છો તમારી પાસે આટલા પૈસા છે લીગલી અને તમે ઇન્વેસ્ટ કરો છો તો થાય કે પછી તમે યુએસમાં સ્ટડી કરો છો અને એના બેઝ ઉપર તમારું એચ વન થાય અને તમારી આઈ વન ફોર્ટી પિટિશન ફાઇલ થાય એવા બધા રસ્તા છે અને જેમાં એ ગ્રીન કાર્ડ લેતા લેતા યુએસમાં મેરેજ સિવાયના રસ્તા અને ઇન્વેસ્ટમેન્ટ સિવાયના રસ્તામાં બાર પંદર વીસ વર્ષ સુધીનો સમય લાગે છે ક્યારેક એચ વનમાં તો અત્યારે પિસ્તાલીસ વર્ષ ઉપર જતો રહ્યો છે ફોર્ટી ફાઈવ યર્સ યસ સો ઇટ ઇઝ નોટ પોસિબલ કે એટલું ફાસ્ટ કોઈને ગ્રીન કાર્ડ મળે સીધે સીધું જ એવી રીતે કોઈ એમ કે હું એક કરોડ રૂપિયા આપું છું અને મને યુએસમાં ગ્રીન કાર્ડ મળશે તો એ ખોટી વાત છે અને કેનેડામાં બે નંબરમાં ગયો અથવા ટુરિસ્ટ વિઝા ઉપર છુપાઈ ગયો એનું પીઆર પીઆરબીઆર થઈ જાય ખરું ના થાય હંડ્રેડ ના થાય જે વ્યક્તિ હું તમને એક સિમ્પલ રૂલ બતાવું ચલો અમારી પાસે એવી ઇન્કવાયરીઝ આવે છે હું કેનેડામાં છું અને મારી પાસે હું કેનેડાનો ઇમિગ્રેશન લોયર છું એટલે મારી પાસે ઇન્કવાયરીઝ આવે છે કે હું યુએસમાં ઇલ લીગલ છું ફોર એક્ઝામ્પલ મને એક ફોન આવશે કહે છે કે હું યુએસમાં ઇલ લીગલ છું ને મારે કેનેડાના વિઝા અપ્લાય કરવા છે તો થઈ શકે કે નહીં એના વિઝા થઈ શકે મેં પોતે યુએસસી ડિપોર્ટ થયેલા કેન્ડિડેટના કેનેડા પીઆર કરેલા છે યસ ઇટ ઇઝ પોસિબલ બટ એના માટે તમારે પહેલાં યુએસ છોડીને તમારા દેશમાં જવું પડે કેનેડાનો નિયમ છે કે તમે જે દેશમાં અપથી અપ્લાય કરો છો એ દેશમાં તમારું લીગલ સ્ટેટસ હોવું જોઈએ એવી જ રીતે તમે કેનેડામાં છો અને તમે ઇલીગલ છો તો તમારું પીઆર કરવું ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ અનલેસ એક જ વસ્તુ છે કે તમે કોઈ કેનેડિયન સિટીઝન સાથે મેરેજ કરો છો તો તમે કેનેડામાં ઇલીગલ છો તો પણ તમારું પીઆર શક્ય બને છે એ સિવાય કેનેડામાં જો લીગલ સ્ટેટસ નથી એવી વ્યક્તિનું પીઆર પોસિબલ નથી એ જુઠ્ઠું બોલે છે એક લાઈનમાં તમારે સલાહ આપ્યો તો શું આપો કોઈને પણ લીગલી જાઓ સેટલ થવું છે લાઈફ બનાવી છે ફોરેન જઈને તમને પણ એવું છે કે તમારે ડોલરમાં ઓન કરવું છે કોલર ઊંચા નાખીને જીવવું છે લીગલી જાઓ તમારી પ્રોફાઇલ પ્લાન કરીને જાઓ તમને ખરેખર એ કન્ટ્રીના બધા જ ફાયદા મળશે બાકી તમે ક્યાંક છુપાતાં ફરતા રહેશો પોલીસની ગાડીથી છુપાતા ફરતા રહેશો ક્યાંક રેડ પડી તો તમે અંડરગ્રાઉન્ડ જતા રહેશો આ એક ભાગેડું જિંદગી છે આવી રીતે ના જીવાય આઈ મીન ધીસ ઇઝ રિયલી વેરી બેડ પણ આવું ક્યારેય ના કરાય આ બંનેનો ખૂબ ખૂબ આભાર ખેર સૌ વાતની એક વાત આપણે બે નંબરમાં આપણી જમીન કે જે એક નંબરની છે આપણા બાપદાદાએ જાળવીને સાચવી રાખેલી છે એને વેચી રોકડા કરી બે નંબરમાં જવાના હોય પછી ફસાવાના હોય ફસાવાના હોય એ નક્કી છે જેટલા પણ લોકો જાય છે ને એમને એમને પૂછીએ ને બે નંબરમાં ગયેલા સાચા મિત્રોને તો સાચી વાત કરે છે એ ખરેખર દુઃખી છે મારા અનેક મિત્રોને મેં ફોન ઉપર રડતા જોયા છે આ રિયાલિટી છે આ રિયાલિટી છે એમના સોશિયલ મીડિયાના પ્રોફાઇલથી અંજાતા નહીં દાદાની જમીન ભૂલથી ના વેચતા વધારા ના હોય ઓફિશિયલ ફાઇલ બનતી હોય તો વિચારજો નહીતર આ કબૂતર બાજુની ઝાડ જબરજસ્ત ફેલાય છે પહેલી વાર એવું થયું છે કે આ કબૂતર બાજો એમની જ ફેલાવેલી ઝાડમાં ફસાઈ રહ્યા છે